मॉर्निंग फ्रेंड्स, हवे सामान्य रीते एक सूचना तमने बता विद्यार्थियों आपवानी छे के आपनी चैनल जे छे ए चैनल ने सब्सक्राइब करी दो, जेना कारण तमने दरेक ने जे नवा वीडियो आवे ए नवा वीडियो नी नोटिफिकेशन तरत तमारा मोबाइल नी अंदर आवी जाय। बीजी एक वस्तु, घणा बधा विद्यार्थीओ हजी पण वीडियो ने स्किप करीने जोवे छे, बराबर। तो एक वस्तु खास याद रखो मित्रों, जेटलो तमे वीडियो ने स्किप करीने जोशो एटलो तमने ज लॉस छे, कारण के दरेक दाखलामां रीत एक सरखी होय छे, परंतु घणा बधा सादुरूप थोड़ा अघरा होय छे, जेना कारणे तमने प्रॉब्लम थशे। सो रिक्वेस्ट टू ऑल ऑफ यू के वीडियो ने स्किप न करो, वीडियो ने स्टार्टिंग थी छेक अंत सुधी स्किप कर्या वगर ध्यान थी जो, जोड़े तमारी टेक्स्ट बुक राखो, बराबर। सो आ वस्तु ने खास ध्यान रखो। गया लेक्चर में आपणे स्वाध्याय 5.1 में दाखला नंबर 1 अने दाखला नंबर 2 कम्प्लीट करेला हता, हवे आपणे दाखला नंबर 3 नी वात करीए छीए। चलो हवे दाखला नंबर 4, सो आप्यो छे -10 -6 -2 2, आवुं आपणने आपेलुं છે। તો શું કરીએ, અહીં પ્રથમ પદ એટલે કે A1 બરાબર A શું થશે -10, A2 -6, A3 -2 અને કોર 2, બરાબર। ચલો શું કરીએ, જોઈએ આપણે D શોધી, A2 -1, A2 કેટલા છે -6, A1 +10 -1 +1 એટલે કેટલા થશે 4। चलो इस प्रमाण फरी डी छोड़िए, A3 -1, A3 के ला से -2, A2 के ला से 6 से -- +1 એટલે કે આવશે 4। चलो डी, હવે શું કરીશું આપણે, A4 -A3, A4 के ला છે 2, A3 -2 એટલે +2 એટલે 4 થશે। આમ અહીં DA सामान्य तफावत होवाथी, DA सामान्य तफावत होवाथी आपेल श्रेणी, आपेल श्रेणी A समांतर श्रेणी बनावे छे, आपेल श्रेणी समांतर श्रेणी बनावे छे, माटे शुं करवानुं आपणे A5 A6 अने A7 A5 A6 અને A7 તો શું થશે, આ A5 એટલે A4 વત્તા D, A4 કેટલું આવ્યું આપણી પાસે 2, બરાબર, પ્લસ સામાન્ય તફાવત 4 એટલે શું થશે 6 થશે। ચલો એ પ્રમાણે A6 તો A5 વત્તા D, A5 કેટલું છે 6, સામાન્ય તફાવત કેટલો છે 4, એટલે થશે 10। હવે A6 વત્તા D, A6 કેટલું છે 10, સામાન્ય તફાવત છે 4 એટલે કેટલા થશે 14 થશે। આમ આ રીતે બાકીના 3 પદો તમને મળી ગયા છે। એ જ પ્રમાણે દાખલા નંબર 5 કરીએ, તો શું થશે દાખલા નંબર 5 માં A1 એટલે કે કેટલા થશે 3 થશે, A2 3 વત્તા રૂટ 2, A3 3 વત્તા 2 રૂટ 2 અને A4 3 વત્તા 3 રૂટ 2, બરાબર। ચલો તો શું થશે, D શોધવાનો છે, A2 -A1, ચલો A2 કેટલા છે 3 વત્તા રૂટ -3, 3 તો જતા રહે તો શું વધે √2। એ જ પ્રમાણે બીજો D શોધીએ આપણે, A3 -A2, A3 કેટલા છે 3 + 2 √2 -A2, 3 √2, આ પ્લસ માઇનસ જતા રહે +2 √2 -√2 કેટલા વધે √2 વધવાના। ચલો ફરી D શોધીએ, A4 -A3, A4 કેટલા છે 3 + 3 √2 -A3, 3 -2 √2 +3 -3 જતા, બરાબર, એટલે કેટલા વધવાના +3 -√2 કેટલા છે √2 વધશે 3 + 3 -2 √2, બરાબર। આમ અહીં DA સામાન્ય તફાવત
होवाथी डी ए सामान्य तफावत होवाथी आपेल श्रेणी ए समांतर श्रेणी बनावे छे माटे ए पांच पछी ए छ अने ए सात सोधीए तो शू थशे ए फोर वत्ता डी ए फोर केटलू हतुं भाई त्रण वत्ता त्रण रूट बे रूट टू उमेरो एकला थाय त्रण वत्ता चार रूट बे थई जशे चलो आमां शू थशे ए पांच वत्ता डी ए पांच केटलू आव्युं त्रण वत्ता चार रूट बे प्लस रूट बे उमेरो एटले शू थाय त्रण वत्ता पांच रूट बे એ જ પ્રમાણે આમાં થશે એ સિક્સ વત્તા ડી એ સિક્સ કેટલું ત્રણ વત્તા પાંચ રૂટ બે એમાં રૂટ બે ઉમેરે લસો થાય ત્રણ વત્તા છ રૂટ બે થઈ જશે ત્રણ વત્તા છ રૂટ બે થઈ જાય બરોબર છે એ જ પ્રમાણે દાખલા નંબર છ કરીએ આપણે તો શું થશે અહીંયા એ વન એ બરાબર ઝીરો પોઈન્ટ બે ચલો એ ટુ ઝીરો પોઈન્ટ ટુ ટુ એ થ્રી ઝીરો પોઈન્ટ ટુ 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 અને એ ફોર ઝીરો પોઈન્ટ ટુ ટુ ચલો ડી શોધીએ આપણે ડી એ ટુ માઇનસ એ વન ચલો એ ટુ પહેલાં કરો એ ટુ કેટલું છે ઝીરો પોઈન્ટ બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે એટલે શું વધવાનું છે ઝીરો પોઈન્ટ ઝીરો બે વધશે ઝીરો પોઈન્ટ ઝીરો બે જ વધવાનું ને એ જ પ્રમાણે બીજો ડી શોધીએ એ થ્રી માઇનસ એ વન એ થ્રી માઇનસ એ વન એ થ્રી ઝીરો પોઈન્ટ ટુ 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 માઇનસ અહીંયા એ ટુ થશે એ થ્રી માઇનસ એ ટુ એ ટુ ઝીરો પોઈન્ટ ટુ ટુ એટલે શું થશે ઝીરો પોઈન્ટ આ બે ઝીરો તો માઇનસ થઈ જાય ઝીરો ઝીરો ટુ વધશે ચલો એ જ પ્રમાણે ડી એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલા છે ઝીરો પોઈન્ટ ટુ 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 માઇનસ ઝીરો પોઈન્ટ ટુ 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 તો શું થશે ઝીરો પોઈન્ટ જો શું થશે આ ત્રણ તો ઝીરો થઈ જવાના ઝીરો 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 પેલું બગડો વધવાનું બરાબર આમ અહીં આમ અહીં ડી એ સામાન્ય તફાવત ન હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બનાવે નહીં આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે ચલો હવે દાખલા નંબર ચાર શું કહે છે દાખલા નંબર ચારમાં આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું પૂછ્યું છે આપણે અને જો તે સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત અને એની પછીના ત્રણ પદો એટલે જો અહીંયા તમને પહેલું બીજું ત્રીજું ચોથું ચાર પદ આપ્યા છે એની પછીના ત્રણ પદ એટલે કયા થાય પાંચમું છઠ્ઠું અને સાતમું આ ત્રણ પદ તમારે લખવાના બરોબર ચલો જોઈએ આપણે તો સૌથી પહેલાં શું કામ કરીશું અહીંયા તો કે પ્રથમ પદ એ વન એટલે એ બરાબર કેટલા છે બે થશે પછી બીજું પદ ચાર ત્રીજું આઠ અને ચોથું સો છ એના માટે આપણે શોધીએ ડી એ ટુ માઇનસ એ વન એ ટુ કેટલા છે ગોતો ચાર માઇનસ એ વન બે ચલો ડી એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલા આઠ માઇનસ એ ટુ ચાર આઠમાંથી ચાર જાય તો કેટલા વધે ચાર બરાબર ચલો એ જ પ્રમાણે બીજું બીજું એ ફોર માઇનસ એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલા છે સોળ માઇનસ આઠ કેટલા વધે આઠ આમ ડી એ સામાન્ય તફાવત ન હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી માટે આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી નથી ચલો એની પછી આપણે આગળ જોઈએ અહીંયા શું કરીશું પ્રથમ પદ બે એટલે આપણે લખીએ પ્રથમ પદ
a1 એટલે કે a બરાબર 2 ચલો બીજું પદ a2 5 બાય 2 a3 3 a4 7 બાય ચલો d શોધી આપણે d શું થશે a2 માઈનસ a1 ચલો a2 a2 શું છે 5 બાય 2 માઈનસ 2 2 દુ પેલા થાય 4 5 માઈનસ 4 1 છેદમાં 2 એ જ પ્રમાણે ફરી d શોધી a3 માઈનસ a2 a3 કેલા 3 માઈનસ a2 અહીંયા 3 2 6 6 માઈનસ 5 1 ભાગ્યા 2 ચલો એ જ પ્રમાણે ફરી લઈશું a4 માઈનસ a3 a4 7 ભાગ્યા 2 a3 3 3 2 6 7 માઈનસ 6 1 1 ભાગ્યા 2 આમ અહીં આમ અહીં d a સામાન્ય તફાવત હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે માટે એની પછીના ત્રણ પદો તો અહીં ચાર પદો છે ભાઈ તો આપણે કયા શોધવા પડે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ ચલો પાંચમું પદ શોધી આપો પાંચમું પદ કે તે મળે a4 વત્તા d ચલો a4 કેટલું હતું આપણી પાસે તો કે 7 બાય 2 હતું ને વત્તા d એટલે 1 બાય 2 એટલે 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે આ 4 ચલો a6 કેવી રીતે મળે તો a5 વત્તા d a5 કેટલું આવ્યું 4 d કેટલો હા 4 2 8 8 વત્તા 1 9 ભાગ્યા 2 ચલો a7 કેવી રીતે મળે a6 વત્તા d a6 કેટલું આવે 9 ભાગ્યા 2 વત્તા 1 બાય 2 એટલે કેટલા થાય 10 ભાગ્યા 2 એટલે કે શું થશે 5 થશે આમ આ તમારા ત્રણ વધારાના પદો થઈ ગયા ત્યારબાદ આવે દાખલા નંબર ત્રીજો દાખલા નંબર ત્રીજામાં શું કરીશું આપણે જોઈએ પ્રથમ પદ a1 એટલે એ બરાબર માઇનસ 1 બાય 2 આ માઇનસ 1.2 a2 માઇનસ 3.2 માઇનસ 5.2 a4 માઇનસ 7 ચલો હવે કેવી રીતે કરશું તો કે હવે આપણે d શોધીએ a2 માઇનસ a1 ચલો a2 માઇનસ 3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2 2 માઇનસ 2 શું થાય 0 માઇનસ 3 પ્લસ 1 માઇનસ 2 માઇનસ 2.0 ચલો એ જ પ્રમાણે ફરી d શોધીએ a3 માઇનસ a2 a3 માઇનસ 5 બાય 2 માઇનસ માઇનસ પ્લસ 3 બાય 2 એટલે કેટલા થાય માઇનસ 2.0 થવાના માટે d ચલો a4 માઇનસ a3 a4 માઇનસ 7.2 અને a3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કેટલા થશે 5.2 બાદબાકી કરો 2.0 માટે શું થશે આમ અહીં da સામાન્ય તફાવત હોવાથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બનાવે છે સમાંતર શ્રેણી બનાવે છે માટે a5 a6 a7 ચલો કેવી રીતે શોધશું આપણે a5 તો કેવી રીતે મળવાના a4 વત્તા d a4 કેટલું છે માઇનસ 7.2 વત્તા ડી એટલે માઇનસ 2.0 એડ કરવાને એટલે શું માઇનસ 9.2 ચલો a5 વત્તા ડી ચલો a5 કેટલા આવ્યા માઇનસ 9.2 એટલે માઇનસ 2.0 એટલે કેટલા થાય માઇનસ 11.11 કેટલા થશે 2 થશે 11.2 એ જ પ્રમાણે અહીંયા શું થશે a6 વત્તા ડી તો a6 કેટલા માઇનસ 11.2 માઇનસ 2.0 એટલે કેટલા થાય માઇનસ 13.2 આમ એની પછીના ત્રણ પદો મળી ગયા ચલો દાખલા નંબર ત્રીજો નીચે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધવાનો છે સમાંતર શ્રેણી તમને આપેલી છે 3 1 માઇનસ 1 માઇનસ 3 10 10 10 ચલો જોઈ અહીં પ્રથમ પદ એટલે કે a1 બરાબર a શું કહેવાય 3 a2 તમને શું આપેલું છે 1 a3
माइनस ए फोर माइनस थ्री माटे आपने डी सूत्र तो डी माटे सूत्र से तमने खबर से ए टू माइनस ए वन ए टू नु माप केटलु छे एक एक माइनस त्रण माइनस चलो फरी डी जोईए ए थ्री माइनस ए ए थ्री नु माप केटलु छे माइनस एक हवे आपण शुं थशे माइनस माइनस डी ए फोर माइनस ए थ्री ए फोर केटलु छे माइनस त्रण ए थ्री माइनस वन एट माइनस माइनस प्लस एट माइनस अही प्रथम पद ए बराबर के त्रण डी बराबर के सामान्य तफावत प्रथम पद और सामान्य तफावत लखी दो तो ए बराबर त्रण और डी बराबर के अपने माइनस माइनस बे चलो हम अपने दाखला नंबर बीजो अँ शू प्रथम पद प्रथम पद ए बराबर माइनस पांच ए टू बराबर माइनस एक ए थ्री बराबर त्रण ए फोर बराबर सात डी शू ए टू माइनस ए वन चलो ए टू मार्क माइनस एक माइनस माइनस प्लस एट्ला चार चलो डी ए थ्री माइनस ए टू ए थ्री त्रण माइनस माइनस प्लस एट्ले चार डी ए फोर माइनस ए थ्री ए फोर के सात माइनस चार माटे अहीं प्रथम पद अने सामान्य तफावत प्रथम पद ए बराबर केटलू माइनस पांच ने डी बराबर सामान्य तफावत चार डी बराबर सामान्य तफावत चार एज प्रमाण दाखला नंबर त्रीजो शू करिए अहीं प्रथम पद ए वन ए बराबर एक तृतीयांश ए टू बराबर पांच बाय नौ ए थ्री बराबर नौ अपॉन त्रण ए फोर बराबर अँ पांच बाय नौ नहीं पांच बाय त्रण हाँ ए फोर बराबर पेलू से ए फोर बराबर अगियार नहीं तेर हाँ तेर अपॉन त्रण तेर बाय त्रण हे चलो जोई आप तो डी ए टू माइनस ए वन ए टू के पांच अपॉन त्रण माइनस एक अपॉन त्रण के चार अपॉन त्रण बीजो डी जो ए थ्री माइनस ए टू ए थ्री के नौ अपॉन त्रण माइनस ए टू पांच अपॉन त्रण ले गया चार अपॉन त्रण चलो फरी डी जो ए फोर माइनस ए थ्री ए फोर के तेर अपॉन त्रण माइनस तेर अपॉन त्रण है ए फोर तेर अपॉन त्रण माइनस ए थ्री के नौ अपॉन त्रण ले गया चार अपॉन त्रण माटे प्रथम पद अने सामान्य तफावत तो प्रथम पद ए बराबर के आयु भाई एक अपॉन त्रण सामान्य तफावत डी बराबर के चार अपॉन त्रण प्रथम पद एक अपॉन त्रण सामान्य तफावत डी अपॉन डी बराबर चार अपॉन त्रण हवे आपणे दाखला नंबर चौथो गणिए अहीं प्रथम पद ए वन ए बराबर जीरो पॉइंट छ बीजो पद एक पॉइंट सात तीजो पद बे पॉइंट आठ चौथो पद तीन पॉइंट नौ चौ माटे सामान्य तफावत डी छ ए टू माइनस ए वन ए टू एक पॉइंट सात माइनस जीरो पॉइंट छ एक पॉइंट एक वधे एज प्रमाणे डी ए थ्री माइनस ए टू ए थ्री बे पॉइंट आठ माइनस एक पॉइंट सात आठ माथी सात जाए तो एक बे माथी एक जाए तो एक डी ए फोर माइनस ए थ्री ए फोर क्या है त्रण पॉइंट नौ माइनस ए थ्री केलू है बे पॉइंट आठ नौ माथी आठ जाए तो एक और त्रण माथी बे जाए तो एक
માટે અહીં પ્રથમ પદ અને સામાન્ય તફાવત માટે પ્રથમ પદ a બરાબર પ્રથમ પદ કેટલું છે તો કે a બરાબર પ્રથમ પદ આવ્યું 0.6 અને સામાન્ય તફાવત d બરાબર કેટલો થાય 1.1 થશે।